લોકડાઉન વચ્ચે અન્ય રાજ્યોના ફસાયેલા શ્રમિકો અને મજૂરોની હાલત કફોડી બની છે, ત્યારે સરકાર દ્વારા સ્પેશિયલ શ્રમિક ટ્રેન ચલાવી તેમને માદરે વતન સુધી પહોંચાડવા માટે કામગીરી હાથ ધરી છે, પરંતુ સરકારના દાવા ક્યાંક પોકળ સાબિત થતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શ્રમિકો પાસે જમવાના પણ પૈસા ન હોવા છતાં રેલવે ટિકિટ ભાડા પેટે નાણાં ઉઘરાવતા અનેક સવાલો ઊભા થયા છે. જિલ્લા મથક પાલનપુર રેલવે સ્ટેશન ખાતેથી ગત સાંજે ઉત્તરપ્રદેશના ફરુખાબાદ સુધી 1237 શ્રમિકો માટે ટ્રેન સ્પેશિયલ શ્રમિક ટ્રેન કરવામાં આવી છે અને ગત સાંજે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે અને જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાએ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેનમાં મોટાભાગના લોકો અત્યંત ગરીબ અને શ્રમિક વર્ગના હતા. પાલનપુર અને અમીરગઢના ઈટ ભઠ્ઠામાં કામ કરતા મજૂરો વતન જવા માટે રવાના થયા હતા. આ તમામ લોકો પાસેથી રેલવે દ્વારા ભાડું વસૂલ કરવામાં આવ્યું હતું. એક વ્યક્તિ દીઠ 450 થી 500 રૂપિયા લઈ તમામ ગરીબોને વતન સુધી આ ટ્રેન લઈ જશે. એક તરફ સરકાર ગરીબોને મફત વતન લઈ જવાની વાત કરી રહી છે, ત્યારે બીજી તરફ ટ્રેનમાં ગરીબ મજૂરોના નાણાં લેવાતા અનેક સવાલો ઊભા થયા છે. વતન માટે જતી આ ટ્રેનમાં મજૂરો ગમે તે ભોગે જવા તૈયાર છે. મજૂરો પાસે ભલે જમવાના નાણાં ન હોય, પરંતુ તેઓ ઉધાર નાણાં મેળવીને પણ ટ્રેનની ટિકિટ આપી વતન જઈ રહ્યા છે. પોતાના સામાન સાથે વતન જતા આ મજૂરો ભલે ગમે તેટલી તકલીફ ભોગવી હોય, પરંતુ હવે તેઓ પોતાના વતન સુધી પહોંચી જશે તેની ખુશી તેમની આંખોમાં સ્પષ્ટ જોઈ શકાતી હતી. कहाँ जा रहे हो आप, कहाँ से हो? मैं अपने जिला में जा रहा हूँ, सहजानपुर, अमीरगढ़ से चला हुआ हूँ. अमीरगढ़ क्या काम करते थे आप? अमीरगढ़ से मजदूरी करते थे. काय की मजदूरी करते थे? भट्ठे की ईंट पाते थे. तो आज अपने वतन वापस जा रहे हो? अपने वतन वापस जा रहा हूँ. तो ये टिकट जो है आपको वापस जाने के, वो सरकार ने दिया है, अपने खुद के पैसे से खरीदा है? सर, अपने खुद के पैसे से खरीदा है. कितना पैसा दिया था आपने? मैंने 400 रुपये दिया था. आज पालनपुर थी अमीरगढ़ तालुकाना ईट भट्टा में काम करता 1200 जेटला श्रमिकों ने जिला वहीवटी तंत्र ना सहयोग थी अने ईट भट्टा ना मालिकों ना आगेवानी थी इमना वतन यूपी में पाछा मोकलवामां आव्या. एना माटे स्पेशल ट्रेन અહીંયાથી પાલનપુરથી ફારુખાબાદ ચલાવવામાં આવી છે. એના માટે હું જે રેલવે તંત્ર છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાથે સાથે પોલીસ તંત્ર અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશન અને બાકી અધિકારીઓ જે એ વ્યવસ્થામાં લાગેલા હતા એમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. યુપી ગવર્મેન્ટ જેમને આ પરમિશન આપી એમને પણ ખાસ આ તકે યાદ કરું છું. આ બધા જ શ્રમિકોને અમે ખૂબ શુભેચ્છા પાઠવીને અહીંયાથી મોકલી આપ્યું છે અને એ ખુશી ખુશી પોતાની વતનમાં જઈ રહ્યા છે.